जय जगन्नाथना नाद साथ रथयात्रा हवे धीमे धीमे आगळ वधी रही छे अने भाविक भक्तों में खूब ज आनंदनो उत्साह छे। भजन मंडळी द्वारा भजन कीर्तन करवामां आवी रह्या छे, कारण के आजे ज्यारे भगवान सामे चाली भक्तों ने दर्शन आपवा माटे अमदावादना रस्ता पर निकळ्या छे, त्यारे अमदावादना राजमार्ग पर 14 किलोमीटर सुधी आ रथयात्रा आजे फरशे अने भाविक भक्तों ने आज भगवान सामे चालीने दर्शन आपशे। अपनी साथे रामेश्वर बापू जोड़ाया छे, संगीताबेन लावड़िया लोक गायिका अपनी साथे जोड़ाया छे, बिनुभाई लाबड़िया मंजीरा वादक जोड़ाया छे, दिनेशभाई परमार तबला वादक छे अने परेश मकवाणा बेंजा वादक अपनी साथे जोड़ाया छे। रामेश्वर बापू, खास करी जे रथयात्रा अमदावाद में 142મી रथयात्रा छे, आटला वर्षोथी आ रथयात्रा निकली रही छे अने दर वर्षे जे भक्तिमय माहौल सर्जातो होय छे, भगवान कंईक आजना दिवसे अनेरा रूपमां भक्तोने दर्शन आपवा माटे सामे चालीने जता होय छे, आटला वर्षोथी चाली आवती आ रथयात्रा માં જ્યારે આટલી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાતા હોય છે ત્યારે આજના દિવસે ભગવાનના દર્શન કરવાથી કયા પ્રકારની ધન્યતાની પ્રાપ્તિ થતી હોય છે? રથયાત્રાનો દિવસ એટલે સમગ્ર ગુજરાત માટે નવા વર્ષ જેવો એક ઉત્સવ છે। સંસ્કૃતમાં એક પંક્તિ છે કે દિને દિને નવમ નવમ નમામિ ભક્તવત્સલ, ભગવાન કાયમ નવો જ હોય છે, ભગવાન ક્યારે જૂનો થતો જ નથી। એટલે દર્શનાર્થીઓ જ્યારે ઈશ્વરના દર્શન કરે છે, પરમ તત્વના દર્શન કરે છે અથવા તો અસ્તિત્વના દર્શન કરે છે, ત્યારે ફળની તો આશા રાખવાની જ નથી। કૃષ્ણ એમ કહે કે તું ફળની આશા છોડીને મારા ચરણમાં આવ, એટલે ફળની આશા નથી રાખવાની, પણ માણસ છીએ, થોડીક ઈચ્છાઓ રહેશે, આપણે ક્યારેય તૃપ્ત નથી થવાના। અને એ તૃપ્તિ કરવા માટે થઈ, એ તૃપ્તિનો અનુભવ કરવા માટે થઈ ઈશ્વર મંદિરમાંથી આપણા આંગણા સુધી આવે છે કે માણસ તૃપ્ત થાય। માણસ ક્યારેય તૃપ્ત થતો જ નથી, એની એની લાલસાઓ, એની એની જે માંગણીઓ છે એ ક્યારેય પૂરી નથી થતી। કદાચ 14 બ્રહ્માંડનો નાથ પ્રત્યક્ષ આવીને મને તમને દર્શન આપે ને, અને તોય કહે કે તારે કંઈ જોઈએ તોય આપણે માગીએ, હવે ઈશ્વર જ મળી ગયો છે, છતાંય આપણી માંગણીઓ ચાલુ રહે છે। પણ ઈશ્વર એટલા માટે આજે રથમાં બેસીને બહાર આવે છે કે આપણને પ્રત્યક્ષ રૂપમાં નહીં પણ પરોક્ષ રૂપે એ કંઈક આપીને જાય છે, બસ આપણી દ્રષ્ટિમાં અમી હોવી જોઈએ અને એ દ્રષ્ટિ અમીબે બની જશે એટલે માગવાનું કંઈ હોય નહીં। પણ મને એટલી ખબર છે કે માનસિક શાંતિ આજે દરેકને જરૂર છે અને રથયાત્રા મને તમને માનસિક શાંતિ અર્પણ કરે છે। જી બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી આપણી સાથે પ્રખ્યાત લોક ગાયિકા સંગીતાબેન જોડાયા છે। સંગીતાબેન, ભગવાન જગન્નાથની રથયાત્રા હોય આજનો આ સુંદર અવસર છે, ખાસ કરી અમદાવાદ વાસીઓ આજે આ રથયાત્રામાં જ્યારે ભાગ લઈ રહ્યા છે, ભક્તિમય માહોલ સર્જાયો છે, ત્યારે આપના કંઠે સુંદર મજાનું ગીત ચાર મહિના।
સરસ મજાનું ગીત સંગીતાબેન દ્વારા રજૂ કરવામાં આવ્યું. તો જે રીતે ફરી એક વખત રથયાત્રાના દ્રશ્યો સાથેની વાત કરીએ તો હવે આ રથયાત્રા એમસી ખાતે પહોંચી રહી છે. ટ્રક પણ હાલ ત્યાં પહોંચી ચુક્યા છે. સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને દિવસભર વીટીવી પર આ જ રીતે લાઈવ દ્રશ્યો અમે આપને બતાવતા રહીશું. રાત્રે નિજ મંદિર ખાતે જ્યારે રથયાત્રા પરત ફરશે ત્યાં સુધીની તમામ માહિતી, તમામ દ્રશ્યો લાઈવ અમે આપને બતાવતા રહીશું વીટીવી પર. સતત આ દ્રશ્યો આપ જોતા રહો. જે રીતે રથયાત્રાની ખાસ કરી વાત કરી રહ્યા છીએ, રથયાત્રામાં જે પ્રસાદ વહેંચવામાં આવતો હોય છે પ્રસાદનું પણ ખાસ અનેરું મહત્વ છે. રામેશ્વર બાપુ, ખાસ કરી વાત કરવામાં આવે તો રથયાત્રા દરમિયાન જે પણ પ્રસાદ આપવામાં આવે છે તે પ્રસાદમાં મગ, જાંબુ, કાચી કેરી અને દાડમ સહિતનો જે પ્રસાદ આપવામાં આવે છે, આ પ્રકારનો જ પ્રસાદ વહેંચવામાં આવે છે તેની પાછળનું શું મહત્વ છે, શું મહિમા છે? પ્રસાદનો ઘણો મહિમા છે. પ્રસાદનો અર્થ જ થાય પ્રભુને સાદ પાડવો, એવું અમારે સંતો મહંતો કહે છે, કે અથવા તો પ્રભુ તરુનો એક પ્રસ્થાન. પરંતુ જગન્નાથનો પ્રસાદ કંઈક અલગ છે. આમ તો જોઈએ તો મૂળ પ્રસાદ તો ધોળી દાળ અને રોટીની વાત છે આખી. તો પણ અહીંયા એક વાત તમે કરી કે મગ, જાંબુ, દાડમ અને કેરી. આમ જોઈએ તો આ ચારેય વસ્તુ પૌષ્ટિક છે. મગનું તો બહુ મહત્વ છે. આપણે ત્યાં તો અમારે સૌરાષ્ટ્રમાં તો એવું કહેવાય કે મગ ખાય એના પગ ચાલે, એટલે મગ છે એ પૌષ્ટિક છે. જાંબુ એ આ ઋતુમાં જ આવે, તમને બારેય મહિના નહીં મળે પણ અત્યારે જ મળે. કેરી પણ આ સમય મળે. એટલે કેરી, જાંબુ અને મગ આ ત્રણેય જોઈએ તો પૌષ્ટિક વર્ધન છે. માણસને ગમે એવી બીમારી હોય તો દૂર થાય છે. જાંબુનું તો બહુ મોટું વિશેષ મહત્વ રહ્યું કે આ સમયમાં આંખો આવે. ભગવાનને પણ આવી હતી, સંગીતાબેન હું આપને યાદ કરાવું. એટલે જાંબુ એવી વસ્તુ છે પ્રસાદ કે જેનાથી માણસની અંદર જે કાંઈ રોગ હોય એ દૂર થાય છે. મગથી પણ રોગ દૂર થાય છે. એટલે આ સમયમાં આ ચારેય પ્રસાદ છે, મને એમ લાગે છે કે અમૃત સમાન છે. શાસ્ત્રે આ ચારેયને અમૃત કહ્યા. દાડમ તો વિશેષ છે, ગમે એવી ઉધરસ હોય. હવે એ તો મોટા સંગીતોને ખબર હશે કે ઉધરસ હોય કે ખાંસી હોય, તમે દાડમનું એકવાર જ્યુસ અથવા દાડમના છાલનું, હવે તો સારું છે પરિસ્થિતિ કે બધાને મળી રહે છે, પણ અમુક સમય એવો પણ હતો કે આપણે એવી પરિસ્થિતિમાંથી નીકળ્યા છીએ. પણ એની છાલ પણ ગુણકારી છે એવું કહેવાય છે. એટલે આ બધો જ પ્રસાદ પૌષ્ટિક છે અને વ્યક્તિના શરીરમાં એ બહુ ગુણકારી છે. બિલકુલ. તો પ્રસાદ જે રથયાત્રા દરમિયાન વહેંચવામાં આવે છે તેનું પણ અનેરું મહત્વ છે અને આ જ પ્રકારનું પ્રસાદ કેમ વહેંચવામાં આવે છે તેની વાત પણ રામેશ્વર બાપુ દ્વારા કરવામાં આવી. તો આ સાથે જ વહેલી સવારે 3-4 વાગ્યાથી જે રીતે ભગવાનની પૂજા અર્ચનાની જે તમામ વિધિઓ શરૂ થાય છે તેની તમામ તસવીરો વીટીવી આપને ફરી એક વખત બતાવશે. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે ત્યારે